તો બીજી તરફ ધ્રાંગધ્રામાં દર અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. તેને લઈને ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં DYSPની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને રથયાત્રામાં ભાઈચારા અને શાંતિપ્રિય રીતે એકબીજાના સહકાર દ્વારા યોજાય તેવી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ત્યારે આ કાર્યક્રમમાં સિટી PI KA વાડા, તાલુકા PI SP વસુનિયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ આયોજિત રથયાત્રા સમિતિ દ્વારા આગામી રથયાત્રા જે 4 જુલાઈ 2019 ને ગુરુવારના રોજ છે, તેના માટે આજરોજ શાંતિ સમિતિની બેઠક દેવધા સાહેબ અને વાડા સાહેબની આગેવાની નીચે પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવેલી, જેમાં ગામમાંથી સ્વામિનારાયણ સંસ્કાર ધામના કાર્યકર્તાઓ તથા વિવિધ સંસ્થાઓના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા. રથયાત્રા સુમેળભરી સ્થિતિમાં નીકળે અને ગામમાં સુખ શાંતિ અને સમૃદ્ધિથી પામે એવા માટે આશયથી બધા ભેગા થયેલા અને રથયાત્રા ખૂબ જ સારી રીતે નીકળી એ માટે સૂચનો થયા અને પોલીસ ખાતાએ પણ બહુ સુંદર આયોજન કર્યું છે એની પણ અને ઝાંખી આપી. આગામી 4/7/19 રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા ધ્રાંગધ્રા શહેરમાં નીકળનાર છે. જે અન્વયે ધ્રાંગધ્રા ખાતે હજારો લોકોની પબ્લિક ઉમટતી હોય, પોલીસ દ્વારા પૂરતો બંદોબસ, જેવો કે 1 DYSP, 2 PI, 15 BSI, 160 જેટલી પોલીસ અને અલગથી 200 જેટલી હોમગાર્ડ આવ્યા, પૂરતો બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવેલ છે. અને આજરોજ આ જગન્નાથ ભગવાનની રથયાત્રા અનુસંધાને શાંતિ સમિતિની મીટિંગ યોજવામાં આવેલ, તેમાં તમામ સમાજ અને તમામ ધર્મના લોકોને બોલાવી અને જરૂરી સૂચનો મેળવી અને તે મુજબ બંદોબસ્તની કાર્યવાહી કરવામાં આવેલ છે.